મહાત્મા ગાંધીજી માત્ર સ્વરાજ્યના હિમાયતી નહોતા, પરંતુ સંપૂર્ણ સ્વાવલંબિતાના પણ એટલા જ હિમાયતી હતા. એનું એકમાત્ર હાથ વગું દ્રષ્ટાંત એટલે બુનિયાદી શિક્ષણ. બુનિયાદી શિક્ષણ એ નઈ તાલીમની એક પરિભાષા છે. ભણતર અને જીવન ગણતરનો સમન્વય એટલે નઈ તાલીમ. આમ પણ આઝાદી માત્ર શારીરિક જ હોય અને માનસિક ન હોય તો તેનો કોઈ અર્થ સરતો નથી. કોઈને કોઈના શારીરિક બંધનમાંથી મુક્ત કરવું સરળ છે, પરંતુ માનસિક બંધનમાંથી મુક્ત થવું એ વ્યક્તિના પોતાના હાથમાં હોય છે, અને માનસિક આઝાદી શિક્ષણ વિના ન મળી શકે. ગાંધીજીની સાથે સાથે ઘણા બધા દેશપ્રેમીઓ આઝાદીની લડાઈમાં અલગ અલગ સ્તરે જોતરાયા હતા. ગુજરાતમાં ગાંધી વિચારની આંધીએ અનેક વિચાર ગાંધીને જન્મ આપ્યો. આવા અનેક વિચાર ગાંધીમાંના એક તે નાનાભાઈ ભટ્ટ. નઈ તાલીમની વાત આવે અને નાનાભાઈ ભટ્ટનું નામ ન આવે એ કદાપી બની ન શકે. નાનાભાઈ ભટ્ટનું શિક્ષણના ક્ષેત્રમાં એક અનન્ય પ્રદાન એટલે દક્ષિણા મૂર્તિ. સજાથી, મારથી, હઠથી, બીકથી તેવણી થઈ શકે નહીં. આ વિચાર અને ગાંધીજીનો સત્યનો વિચાર, ગાંધીજીનો અહિંસાનો વિચાર એ એટલા નજીક હતા કે ગાંધીજીએ કેવણીનો વિચાર રાષ્ટ્ર ઘડતરને માટે કર્યો, જ્યારે નાનાભાઈએ વિદ્યાર્થીના ઘડતર માટે વિચાર કર્યો, પણ આખરે એક બિંદુ ઉપર બંને પહોંચેલા દેખાયા. અને કારણે શિક્ષણમાં સ્વતંત્રતા, શિક્ષણમાં સ્વયંસ્ફૂર્તિ, શિક્ષણમાં નાના મોટા નબળા સારા જુદી જુદી કોમના બધાને તાલીમ આપવાનો વિચાર, શિક્ષણમાં માત્ર બુદ્ધિને નહીં પણ શિક્ષણમાં શિક્ષણની સાથોસાથ બુદ્ધિની સાથોસાથ શરીરને, સર્વાંગીણ વિકાસને, હૃદયના વિકાસને પણ તાલીમ આપવાનો વિચાર નાનાભાઈના મનમાં રહ્યો હતો. ગાંધીજીએ કેટલીક વાતો એવી કરી હતી કે સ્વાવલંબનની વાત તો દેશની રીતે સાચી હતી, પણ દેશની વાત વિદ્યાર્થીને સમજાતી નહોતી, એટલે સ્વાવલંબન શાળામાં એટલું થઈ શક્યું નહીં. કોઈ પણ શૈક્ષણિક પ્રયોગ એ લોકોને સ્પર્શ કરવો જોઈએ, અને ગાંધીજીએ કહેતા હતા કે વિદ્યા એ લોકોના પ્રશ્નો દૂર કરી શકે એ વિદ્યા. આ રીતે લોકોના પ્રશ્નો દૂર કરવા, લોકોના પ્રશ્નોને સમજવા, મુશ્કેલીઓ સમજવી, એ મુશ્કેલીઓ દૂર કરવી, એ બાબતમાં કેવણીનો રસ હોવો જોઈએ, કેવણીનું માળખું હોવું જોઈએ, અને એ માળખું એ ચાલુ રહ્યું. એવી જ રીતે છત્રાલય દ્વારા નાનાભાઈએ બે વસ્તુ કરી, એક વ્યક્તિગત વિકાસ, સત્યનો વિકાસ, પ્રેમનો વિકાસ, અને પ્રેમના વિકાસ દ્વારા ધીરે ધીરે સમાજ રચના. એ જ વસ્તુ ગાંધીજીએ અહિંસાના વિકાસ દ્વારા રાષ્ટ્રની પ્રગતિ કેમ કરવી, કેમ પ્રશ્નો ઉકેલવા અને કેમ અન્યાય સામે લડવું એ બતાવ્યું. આ આખી પ્રક્રિયા શિક્ષણની અને રાષ્ટ્ર ઘડતરની એ એકબીજા સાથે ગોઠવાયેલી રહી, અને એ કાર્યક્રમ ગ્રામ દક્ષિણામૂર્તિ અમલાએ વર્ષો સુધી ચલાવ્યા કર્યો. મહાત્મા ગાંધી કહેતા, મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં, અને ઝાડુ આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોત શોખને તો સ્થાન જ હોઈ ના શકે. તેની એક પણ ક્રિયા અનઉત્પાદક અને અનઉપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમ કે તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે. લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે.
મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો સાચું સ્વરાજ આવશે. ગુજરાતમાં નઈ તાલીમની વાત નીકળે એટલે દક્ષિણામૂર્તિ આમલાનો ઉલ્લેખ કરવો જ પડે, અન્યથા શિક્ષણની આ નવીન વાત માત્ર વાત રહી જાય. ઈસવીસન 1910 થી ઈસવીસન 1938 સુધીના 28 વર્ષના સમયગાળામાં દક્ષિણામૂર્તિ આમલાએ શિક્ષણની જે જ્ઞાન જ્યોત પ્રગટાવી છે તેનો પ્રકાશ વર્ષો વર્ષ સુધી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને અજવાળતો રહ્યો છે. પ્રાથમિક શાળાથી શરૂ કરીને ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ અહીં ચાલે છે. પ્રાથમિક શાળાની અંદર 850 સંખ્યા છે અને 8-12ની અંદર 265 જેવી સંખ્યા આપણી પાસે છે. ભાઈઓ અને બહેનો બધા સાથે અહીં રહે છે. અહીંયાની દિનચર્યા સવારે 6 વાગે શરૂ થાય છે અને રાતના 10:30 સુધી ચાલે છે. સવારે 6 વાગે ઉઠ્યા પછી એ લોકો પોતાનું ગૃહકામ, શ્રમ કાર્ય, વર્ગો અને સંમેલનની એક્ટિવિટી કરે છે. સાથે સાથે આપણે કેટલાક વિભાગોમાં પ્રયોગશાળાઓ, લાઇબ્રેરી, કલા વિભાગ એની પ્રવૃત્તિ પણ અહીંયા ચાલે છે. તો એની અંદર પોતાનું કૌશલ્ય ખીલે અને પોતાનું સ્વાવલંબન વધે એવી પ્રક્રિયા થાય છે. સાથે અહીંયા જેમ કલા વિભાગ છે એવી જ રીતે કોડિયુનું પણ એક કામ ચાલે છે. એના દ્વારા આપણો વિચાર, નઈ તાલીમનો વિચાર એ લોકો સુધી અને અહીં ભણતા વિદ્યાર્થીઓ સાથેનું એક સબળ માધ્યમ બને એ દ્રષ્ટિકોણ છે. અહીંયા છાત્રાલય છે અને છાત્રાલય વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. તો છાત્રાલયની અંદર પોતાની વ્યવસ્થા અને સંચાલન પોતે જાતે કરતા થાય એ ઉપદેશ છે. અને એ લોકો જ્યારે માંદા પડે છે ત્યારે આપણે એ લોકોના આરોગ્યની પોતાનું આરોગ્ય પોતાની જાતે કેવી રીતે જાળવવું એને માટે પણ તે લોકો કાળજી લે છે. દંત કેમ્પ કરીએ છીએ, નેત્રરોગ નિદાન કેમ્પ કરીએ છીએ. તેનાથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય છે અને સમાજ સાથેનું એક જોડાણ વધે છે. સમાજના ગરીબ લોકોને એનાથી ફાયદો થાય છે, વિદ્યાર્થીઓ તેમની સાથે કામ કરે છે. આપણે અહીંયા વિદ્યાર્થીઓના વિકાસ માટે જે જુદા જુદા પર્વો છે એની ઉજવણી પણ કરીએ છીએ. એમાં રક્ષાબંધન છે, સ્વયંપાક છે, સ્વયં શિક્ષણ દિન છે, 26 જાન્યુઆરી છે, ગાંધી જન્મદિન છે 2 ઓક્ટોબર. તો એ બધા દ્વારા પોતાના જીવનમાં મૂલ્યો અને જીવનની અંદર પોતાનું ઘડતર થાય એ દ્રષ્ટિકોણથી આ બધા તહેવારોને ઉજવીએ છીએ. દક્ષિણામૂર્તિનો એક આગવો ઇતિહાસ છે. ઈસવીસન 1905ના બંગભંગની ચળવળ અને ત્યારબાદના અસહકાર આંદોલનને પરિણામે સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણના વિચારને વેગ મળ્યો અને પરિણામે રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજો ખોલવાની શરૂઆત થઈ. આ વિચાર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ફરી વળ્યો. પરિણામે મહાત્મા શ્રીમાન નથુરામ શર્માનો બિલખા આશ્રમ પણ આ પ્રવૃત્તિમાં જોડાયો અને ફળ સ્વરૂપે ભાવનગરનું દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન નામે એક ગુરુકુળનો તેમના શિષ્યોએ પ્રારંભ કરવાનું વિચાર્યું. આમ 28 ડિસેમ્બર 1910ના રોજ સાવ સાદી રીતે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની ભાવનગર ખાતે સ્થાપના થઈ. મહાત્મા શ્રીમાન નથુરામ શર્માનું ગુરુપદ નાનાભાઈ ભટ્ટે સહર્ષ સ્વીકાર્યું હતું. નાનાભાઈ ભટ્ટે પોતાની તે સમયની મનોસ્થિતિને આમ વ્યક્ત કરી છે. ભાવનગર જેવા સ્થાનમાં પણ શિક્ષણ ધીમે ધીમે બજારૂ ચીજ થતું હતું. ઉપનિષદ કાળના ગુરુ શિષ્ય જીવનના ચિત્રો મનમાં તાજા હતા. આશ્રમમાં મહારાજ શ્રી સાથેનો મમતાભર્યો સંબંધ પણ ચાલુ જ હતો. ત્યારે હાઈસ્કૂલ કોલેજના નિર્જીવ સંબંધો કેટલા બધા સાલે. કોલેજમાં મોટો પગાર લઈને આવું શિક્ષણ આપવું એ વળી તેમાં ધર્મબુદ્ધિ રાખવી એ કેવું બેહુદવું હતું. ધર્મબુદ્ધિથી પ્રેરિત શિક્ષણ આવું હોય?
આવા અનેક પ્રશ્નોનો સ્વયં પ્રત્યુત્તર આપતા નાનાભાઈ ભટ્ટ આગળ લખે છે, દક્ષિણા મૂર્તિની સ્થાપનામાં હું પ્રેરાયો હતો કેવળ મારા સ્વાર્થથી. મારે મારો ઉકળાટ સમાવવો હતો, મારે મારા જીવનનો સમન્વય કરવો હતો, મારે મારી ભૂખને તૃપ્ત કરવી હતી, મારે મોક્ષ સાધવો હતો. ત્યારે જે જગ્યાએ ગૌશાળા છે ત્યાં આગળ સૌ પ્રથમ આ સંસ્થાની શરૂઆત થઈ. ધીમે ધીમે આ જમીન જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ જમીન પણ સંપાદન થઈ અને અહીંયા સંસ્થા રોડના કાંઠા પર આવી. નાનાભાઈના અહીંના શરૂઆતના દિવસોની અંદર ખૂબ જ કષ્ટભર્યું કામ હતું, કારણ કે એ સમયની અંદર 1938-39ની વાત કરીએ તો છૂત અછૂતના ભેદભાવો ખૂબ હતા. જ્યારે હરિજનોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ત્યારે ગ્રામજનોએ એનો વિરોધ કર્યો કે આ તો તમે બધું બોળી મારવા ઊભા થયા છો, તમે કહો તો તમે અમે તમને ગમે ત્યાં મૂકી જઈએ બીજા ગામ. પણ નાનાભાઈએ કહ્યું કે તમારે તમારા બાળકોને ભણાવવા હોય તો મોકલો, હું તો અહીંયા ભણાવવા માટે આવ્યો છું અને રહીશ. ધીમે ધીમે ગામ લોકોને સમજાયું, એવી રીતે આ સંસ્થાની શરૂઆત થઈ. ધીમે ધીમે તો બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા, 10-15 વિદ્યાર્થીઓથી આ શાળા શરૂ થયેલી. નાનાભાઈ, મનુભાઈ, પછી એમની સાથે જોડાયા દર્શક દાદા, તો એ બધા ગામડાની અંદર જઈને વિદ્યાર્થીઓને લઈ આવતા. પણ થોડા વિદ્યાર્થીઓ લઈ આવ્યા ત્યાં 2-5 વિદ્યાર્થીઓ પાછા શાળા છોડીને જતા રહે. એમ કરતાં આ સંસ્થા આજે આપણે જોઈએ છીએ કે ખૂબ જ નાનકડા એવા બીજમાંથી આજે વટવૃક્ષ થઈ છે. આંબલા સંસ્થા, ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર અને લોકભારતી સણોસરા, એ ત્રણેય સંસ્થાઓ ભગીની સંસ્થાઓ છે અને બહુ મોટું કામ ગુજરાતની અંદર થયું છે. આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની વાત કરું તો સંસ્થા પાસે જમીન છે 101 વીઘા જેટલી, તેની અંદર વિવિધ પ્રકારના ફળઝાડ અને ચાલુ પાકો થાય છે. આમ જોવા જઈએ તો નાનાભાઈનો વિચાર એ ગામડાના ઉદ્યોગો, ખાસ કરીને ખેતી ગોપાલન, એ વધારે સદ્ધર થાય, સમૃદ્ધ થાય, વૈજ્ઞાનિક થાય એના માટેનો એમનો પ્રયત્ન હતો. એટલે અહીંની શિક્ષણ પ્રણાલીમાં ખેતી ગોપાલનને પહેલેથી જ સ્થાન મળ્યું અને એ વિષયો ભણાવવામાં આવ્યા. એને કારણે આજે અમારે ત્યાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મુખ્યત્વે 3 ઉદ્યોગો ચાલે છે. એક કૃષિ ઉદ્યોગ, એક ગ્રામ્યંત્ર વિદ્યા ઉદ્યોગ અને ત્રીજો ગૃહ વિજ્ઞાનનો ઉદ્યોગ. આ ત્રણેય ઉદ્યોગો દ્વારા બાળકો સ્વનિર્ભર થઈ શકે, એની અંદર જીવન જીવવા માટેની કંઈક કમાણી કરી શકે એવા પ્રકારના કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન આ સંસ્થા પ્રારંભથી કરી રહી છે. આ ઉપરાંત અમારી ગૌશાળા એ પણ વિદ્યાર્થીઓના શિક્ષણના હેતુ માટે જ શરૂઆતથી સ્થપાયેલી છે. આજે અમારી પાસે 42 જાનવરો છે અને દૂધની, અમે વિદ્યાર્થીઓની અને એના સૌ કાર્યકરોની જરૂરિયાત ગૌશાળા પૂરી પાડે છે. ઉપરાંત આધુનિક યુગની અંદર આ પાછળ ન રહી જવાય એટલા માટે અમે કોમ્પ્યુટરની શરૂઆત પણ છેલ્લા 7-8 વર્ષોથી કરી છે અને અત્યારે સંસ્થા પાસે 35-37 જેટલા કોમ્પ્યુટર છે. આ સિવાય વિદ્યાર્થીઓના સ્વાવલંબન માટે શ્રમ બેંક અમે શરૂ કરી છે. વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં જાતે કામ કરીને એમાંથી વધારે પૈસા કમાઈને બાકીના જે કંઈ પૈસા એ કમાયો હોય તેમાં તેટલા જ પૈસા સંસ્થા ઉમેરીને આપે અને વિદ્યાર્થી પોતે કામની પ્રેરણા પણ મેળવે અને આર્થિક રીતે પોતે પણ પગભર થઈ શકે. આ સિવાય શિબિરો, વિવિધ પ્રકારના કાર્યક્રમો જેમ કે આનંદ બજાર, સ્વયં શિક્ષણ દિવસ, ડુંગરોમાં ફરવા જવું, વર્ષા સ્નાન કરવું, વિદ્યાર્થીઓની વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ, રમતગમત, વૃક્ષારોપણ, NSS પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓ પણ આ સંસ્થાની અંદર બહુ સરસ રીતે ચાલે છે. નાનાભાઈના રસ્તે આ પ્રકારનું કામ કરવા માટે અમે પણ અમારા નાનકડા પ્રયત્નો શરૂ રાખ્યા છે. આ સંસ્થા 2006-07ની અંદર રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય વિરાસત સ્કૂલ તરીકે પણ NCERTને માન્યતા આપી, એટલે હેરિટેજ સ્કૂલ તરીકે આજે આખા દેશની અંદર 5 સ્કૂલોને પસંદ કરી એમાં સૌ પ્રથમ સ્થાન ગ્રામ દક્ષિણામૂર્તિને મળ્યું. એ બતાવે છે કે નાનાભાઈના વિચારને રાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વીકારવામાં આવ્યો છે. આમ તે સમયે પ્રતિષ્ઠાનો પર્યાય ગણાય તેવી કોલેજની નોકરી છોડી સ્વેચ્છાએ નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિ સાથે સંકળાયા અને એટલું જ નહીં એવી રીતે ઓતપ્રોત થઈ ગયા કે નાનાભાઈ ભટ્ટ એટલે
દક્ષિણામૂર્તિ, અને દક્ષિણામૂર્તિ એટલે નાનાભાઈ ભટ્ટ. આમ તો 1916માં ગાંધીજી ભાવનગર આવ્યા અને દક્ષિણામૂર્તિની મુલાકાત લીધી ત્યારે નાનાભાઈને ગાંધીજીનો પ્રથમ પરિચય થયો. પરંતુ નાનાભાઈ ભટ્ટ ઉપર મહાત્મા ગાંધીની અજબ છાપ હતી. ખુદ નાનાભાઈ લખે છે, પૂજ્ય ગાંધીજી દક્ષિણામૂર્તિમાં આવ્યા ત્યારથી મારો અને એમનો સંબંધ નિરંતર વધતો જ ગયો. ગાંધીજીને જોયા પછી મારા અંતરમાં નવા તત્વનો સંચાર થયો અને તેને પરિણામે મેં આજ સુધી જીવનમાં જે જે મૂલ્યો આંક્યા હતા તે બધા હું ન સમજું કેવી રીતે બદલાવા લાગ્યા. ગાંધીજીએ પહેલવહેલો દક્ષિણામૂર્તિમાં પગ મૂક્યો ત્યારે મને કલ્પના સરખી પણ ન હતી કે એક દિવસ હું દક્ષિણામૂર્તિમાં દલિતોને પ્રવેશ આપવા ખાતર મારા સદગુરુનું શરણ પણ છોડવા તૈયાર થઈશ. આમ નાનાભાઈ ગાંધીજીના વિચારોમાં રંગાયેલા હતા અને ગાંધીજી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ગામડાને ટકાવી રાખવાનું કહેતા. ગાંધીજીની આ દ્રષ્ટિને પારખી નાનાભાઈએ 1 જુલાઈ 1938ના રોજ ભાવનગર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની આમલા શાખાની શરૂઆત કરી. આ શાખાની સ્થાપનાના થોડા સમય બાદ મનુભાઈ પંચોળી તેમની સાથે જોડાઈ ગયા. આ તો થઈ દક્ષિણામૂર્તિની સ્થાપનાની વાત. પણ સામાન્ય શૈક્ષણિક સંકુલોથી કંઈક અલગ પ્રકારની કેળવણી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીની રીત પણ અલગ છે. દક્ષિણામૂર્તિ ભાર વિનાના ભણતરને પ્રાધાન્ય આપે છે. પૂજ્ય નાના દાદાએ જ્યારે સંસ્થા શરૂ કરી એને તો 150 વર્ષ થવાના. શરૂઆતના વર્ષોથી જ નાના દાદાએ સમૂહ જીવન એટલે સ્ત્રી બહેનો અને ભાઈઓ સાથે ભણતા થાય અને એમાં સમૂહ જીવનના પાઠે શીખે એ દ્રષ્ટિએ જે અહીંયા શિક્ષણ શરૂ થયું, કેળવણી શરૂ થઈ, એના મૂળ પાયામાં તો પ્રેમ છે અને એ થકી જ એ બાળાઓની કેળવણી સમૂહ જીવન થકી આપણે કરવાની છે. તો એક સ્વાતંત્ર્ય મળ્યું અને હારુવાર એને સ્નેહ મળ્યો, પ્રેમ મળ્યો, વિશ્વાસ એના પર વ્યક્ત કર્યો, એને કારણે બાળાઓએ બહુ સારી પ્રગતિ કરી. એટલી બધી સારી પ્રગતિ થઈ કે જે ભવિષ્યને અને પોતાના જીવનમાં અને પોતાના કુટુંબ જીવનમાં, સામાજિક જીવનમાં પણ ઘણું બધું ઉપયોગી થઈ શક્યું એવું અમે અનુભવ્યું. અને એ વિશ્વાસે અમારા કામમાં પણ, અમારી કેળવણીમાં પણ અમને વધારે પડતી શ્રદ્ધા જાગી. અને ત્યારે શક્ય બન્યું કે જ્યારે સતત બાળકો સાથેના સંપર્કમાં, બહેનો સાથેના સંપર્કમાં, એની સમજણમાં વિકસાવવા માટે જે અમે પણ સંઘર્ષ કર્યો, અમારો પણ વિકાસ થયો અને બાળાઓનો પણ વિકાસ થયો, વિદ્યાર્થીઓનો પણ વિકાસ થયો. નાનાભાઈના શબ્દોમાં જ દક્ષિણામૂર્તિ આમલાના કેળવણી વિષયક સિદ્ધાંતો જોઈએ તો તે આમ છે. 1. સ્વાતંત્ર્ય, સ્વયં સ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીઓની જવાબદારી. 2. શિક્ષા અને ઇનામ તેમજ કોઈ પણ જાતના ભય અને લાલચનો અભાવ. 3. પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ. 4. વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને શિક્ષણની યોજના કરવી. 5. માતૃભાષા દ્વારા જ શિક્ષણ આપવું. 6. કેળવણીમાં ઔદ્યોગિક તાલીમને સ્થાન આપવું. 7. કલાના શિક્ષણને મહત્વનું સ્થાન આપવું. 8. રમતો, પ્રવાસો, ચર્ચા સભા, નાટકો અને ઇતર વાચનને અભ્યાસના વિષયો જેટલું જ મહત્વ આપવું. 9. હિન્દીનું શિક્ષણ ફરજિયાત આપવું. 10. સંસ્થાને રાષ્ટ્રીય રાખવી એટલે કે સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી. 11. સહશિક્ષણ એટલે છોકરા છોકરીઓને સાથે ભણાવવા. 12. શિક્ષણ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તેવા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવું. 13. શિક્ષકો અને ગૃહપતિઓ વિદ્યાર્થીઓના નિકટ પરિચયમાં રહે તેવી યોજના કરવી. 14.
સંસ્થાએ પોતે રચેલા પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો. 15. માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો પર શિક્ષણની યોજના કરવી. આમ ઉપર્યુક્ત 15 સિદ્ધાંતો કેળવણીની એક આગવી દિશા કંડારી આપે છે. એટલે અહીંયા તો એક તો આપણી સ્વાસ્થ્ય, એટલે આપણી જાતે આપણે અહીંયા રોટલી ભાખરી એવું બધું કરતા શીખવાડે. એટલે એવું તો મને પહેલાં આવડતું નહોતું, પણ અહીંયા આવ્યા ને એટલે આ બધું શીખવા મળ્યું કે આપણે સ્વાસ્ત્રય આપણે પોતાનું કામ પોતાની જાતે કરવું જોઈએ, બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ. એમ બીજા ઉપર આધાર રાખીએ તો ક્યારેક કોક આપણું કામ કરે કે ન કરે. એટલે આ રોટલી ભાખરી ને આ શ્રમ ને ગૃહ આપણે સાતરાલય જીવન ને એનું બધું મને જાણવા મળ્યું. દક્ષિણામૂર્તિ સંસ્થામાં માત્ર આ 15 સિદ્ધાંતોનું જ પાલન થાય એટલું જ નહીં, અહીં વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી કેળવણી અને જીવન મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે. અહીં બધા વિદ્યાર્થીઓ સરખા છે. કોઈને શારીરિક ઈજા તો ઠીક, પણ ક્યારેક માનસિક ઈજા પણ કરવામાં નથી આવતી. અર્થાત સોટી કે સોટીનો ભય તો અહીંથી કોસો દૂર હતો. કોઈને માઠું લાગે એવા અપવચન સુદ્ધા પણ દક્ષિણામૂર્તિ સંસ્થામાં ઉચ્ચારવામાં આવતા નથી. આમ માત્ર ભાર જ નહીં, પણ ભય વિનાનું શિક્ષણ આપવા માટે સંકલ્પબદ્ધ સંસ્થા એટલે દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ સંસ્થાનું એક આગવું લક્ષણ તેનું છાત્રાલય પણ છે. તમામ ભેદભાવોથી પર અહીં બધા વિદ્યાર્થીઓ માત્ર કેળવણીનો ધ્યેય લઈ પોતિકા શિક્ષણ વિશ્વમાં રમમાણ રહે છે. નઈ તાલીમની આ કેળવણી સતત ધબકતી રહે એ હેતુથી માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે પણ દક્ષિણામૂર્તિનું જોડાણ કરવામાં આવ્યું. આમ નાના ભાઈના સ્વપ્નને મનુભાઈ યથાર્થ રીતે સાકાર કરતા ગયા. નાના ભાઈની જેમ જ મનુભાઈની રાહબરી હેઠળ દક્ષિણામૂર્તિ સતત વિકસતી રહી અને વિસ્તરતી રહી. આમ દક્ષિણામૂર્તિ આંબલાએ નઈ તાલીમની એક આગવી દિશા કંડારી. શિક્ષણ અને શ્રમનો સમન્વય સાધ્યો છે. એટલું જ નહીં, શિક્ષણ ક્ષેત્રે એક પરિવર્તનનો પવન ફૂંકાયો છે. દક્ષિણામૂર્તિએ શિક્ષણ સાથે ગ્રામ વિકાસને સાંકળીને ગામડામાં પરિવર્તન લાવવાની સાથે સાથે વિકાસનું ભાથું પૂરું પાડ્યું છે.